अस्सलामु अलैकुम जनाब, बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 5, विषय अंग्रेजी। आजनो विषयांक छे यूनिट 1, पाठ्यपुस्तक में आपेल यूनिट 1, जेमा व्हाट इज इन धीस यूनिट। आ यूनिट 1 में आपणे अभ्यास करी रह्या छीए, जेमा हितूस क्लासरूम एना पाठनी समझूती आपणे मेळवी हती अने साथे ज एमा आपवामां आवेल एक्टिविटीजमां आपणे अभ्यास करी रह्या छीए। तो आजना तासमां आपणे हितूस क्लासरूम पाठ्यपुस्तकमां आपवामां आवेल एक्टिविटी 5, 6, 7, 8 एमां अभ्यास करीए। અહીં આપ જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં આપેલ એક્ટિવિટી 5। એક્ટિવિટી 5માં સૂચના પર ધ્યાન આપો, જોડીમાં કાર્ય કરો, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે અને એની સામે તમે જોઈ શકો છો તમને 3 શબ્દ દેખાય છે, 3 પેન્સિલ, પછી ડેશ ઇન ડેશ અને પછી બોક્સ। હવે આપણે આ ત્રણેય શબ્દને ભેગા કરીને વાક્ય બનાવવાનું છે। ઉદાહરણમાં તમને અહીં આપ્યું છે, વાક્ય કેવી રીતે બનાવ્યું તો 3 પેન્સિલ્સ, એની પહેલાં આપણે શું મૂક્યું છે, ધેર આર। આરનો ઉપયોગ આપણે કેમ કર્યો, કારણ કે અહીં પેન્સિલ્સ બહુવચનમાં છે એટલે આપણે અહીં ધેર આર, પછી 3 પેન્સિલ્સ ઇન અને બોક્સની પહેલાં આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કર્યો, ઇન ધ બોક્સ। તો આખું વાક્ય બને છે ધેર આર 3 પેન્સિલ્સ ઇન ધ બોક્સ। એ જ પ્રમાણે હવે આપણી પાસે બીજા શબ્દ છે, એ શબ્દને ભેગા કરી આપણે વાક્ય બનાવીએ। નંબર 1, પેન્સ ઓન અને ટેબલ, આ શબ્દ છે, હવે આપણે એને ભેગા કરીએ। તો સૌથી પહેલાં આપણે લખીએ ધેર આર, પેન્સ બહુવચન છે એ ધ્યાન રાખવાનું છે, એટલે આપણે લખ્યું ધેર આર પેન્સ, ત્યાર પછી ઓન અને ધ ટેબલ। બીજા વાક્યમાં જુઓ, ધ અ પોસ્ટમેન પોસ્ટ ઓફિસ નિયર પોલીસ સ્ટેશન, આપણે વાક્ય બનાવ્યું ધેર ઇઝ। હવે અહીં જુઓ, પોસ્ટ ઓફિસ, એક જ પોસ્ટ ઓફિસની વાત છે એટલે આપણે ધેરની સાથે ઇઝનો ઉપયોગ કર્યો। This is a post office near the police station. આગળ બીજા વાક્ય છે, નંબર 3 પર જુઓ, The football team near their coach. અહીં The football team is near their coach. નંબર 4, 4 shops in shopping center. અહીં જુઓ, ધેર આર 4 શોપ્સ, હવે ફરીથી જુઓ આપણે ધેરની સાથે આરનો ઉપયોગ કર્યો, કેમ, કારણ કે અહીં 4 શોપ્સ એસનો ઉપયોગ થયો છે, બહુવચન છે, ઇન ધ શોપિંગ સેન્ટર। નંબર 5માં છે ડાન્સર્સ ઓન સ્ટેજ, તો હવે આપણે કેવી રીતે વાક્ય બનાવીશું, સૌથી પહેલાં આપણે શું લખીએ છીએ, ધેર, ત્યાર પછી આપણે જોઈએ છીએ કે શબ્દમાં બહુવચન છે કે એકવચન છે, બહુવચન હોય તો આર, ધેર આર, પછી આપણે આ શબ્દ લખીએ ડાન્સર્સ ઓન અને પછી આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ, ધ સ્ટેજ। તો જુઓ, ધ ડાન્સર્સ આર ઓન ધ સ્ટેજ। નંબર 6, 5 લાયન્સ એન્ડ 1 લાયન ઇન ઝૂ, ધેર આર 5 લાયન્સ એન્ડ 1 લાયન ઇન ધ ઝૂ। આગળ નંબર 7, 7 ન્યૂ પેન્ટિંગ્સ ઓન વોલ, સેન્ટેન્સ બનાવો, ધેર આર 7 ન્યૂ પેન્ટિંગ્સ ઓન ધ વોલ। તો આ રીતે આપણે આ શબ્દને ભેગા કરીને વાક્ય બનાવવાના છે। તમારે પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 5
આ વાક્ય સારા અક્ષરે પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે. હવે આગળ વધીએ આપણે એક્ટિવિટી 6. જૂથમાં કામ કરો. નીચે એ બી સી માના વાક્ય વિષયવાર ગોઠવાયેલા નથી, તેમને વિષયવાર ગોઠવી ફરીથી લખો. વિષયવાર એટલે અહીં વિષય આપવામાં આવ્યા છે કે ભાઈ એમાં શું છે, તો અ ગાર્ડન, બીમાં અ કિચન અને સીમાં અ રેલવે સ્ટેશન. પણ અહીં જે વિષય છે ગાર્ડન, તો ગાર્ડનના બધા વાક્ય અહીં નથી. તે જ પ્રમાણે કિચન, તો કિચનના જ બધા વાક્ય અહીં નથી. અને રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશનને લગતા વાક્ય અહીં નથી. એટલે બધા મિક્સ થઈ ગયા છે, ગોઠવાયેલા નથી. આપણે શું કરવાનું છે, બધા વાક્ય શોધવાના છે અને શોધીને એમને એક કરવાના છે અને પછી વિષય પ્રમાણે એમના ખાનામાં લખવાના છે. તો જુઓ, અહીં આપણે સૌથી પહેલાં શોધીએ ધીઝ ઇઝ અ કિચન. આ વાક્ય શેમાં જશે, કે ભાઈ આ વાક્ય કિચનમાં. તો આપણે અત્યારે એને ગોઠવવા માટે, યાદ રાખવા માટે ખાલી એટલું જ લખીએ, કિચનનો કે, અ કિચન એટલે આપણે એનો કે, એટલે આ વાક્ય અ કિચનવાળા ખાનામાં આપણે લખવાનું છે. ત્યાર પછી ધ ટ્રીઝ આર શેડી. ટ્રીઝની વાત છે, તો કે શેમાં જશે, ગાર્ડનમાં જશે. જી ધ ગેસ સ્ટોવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ગેસ સ્ટોવની વાત છે, ઓન ધ પ્લેટફોર્મની વાત છે. તો ગેસ સ્ટોવ ક્યાં હોય છે, કિચનમાં. એટલે અહીં આપણે લખીશું કિચનનો કે. ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. ગાર્ડ ક્યાં હોય છે, રેલવે સ્ટેશન. એટલે આપણે રેલવે સ્ટેશનનો આર લખ્યું. હવે આપણે બીમાં જઈને શોધીએ વાક્ય. ધીઝ ઇઝ અ રેલવે સ્ટેશન. આ વાક્ય રેલવે સ્ટેશનનું છે, એટલે આપણે એની આગળ લખીએ આર. ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. ડાઇનિંગ ટેબલની વાત એટલે કિચન. ધ ફ્લાવર્સ આર બ્યુટિફુલ. ફ્લાવર્સ ક્યાં હોય છે, અ ગાર્ડન, એટલે આપણે ગાર્ડનનો જી. ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ. પેસેન્જર્સ છે, પ્લેટફોર્મ છે, એટલે આ વાક્ય જશે રેલવે સ્ટેશન આર. હવે અહીંયા વાક્ય મળી ગયા. હવે આપણે રેલવે સ્ટેશનમાં જઈએ, અહીં વાક્ય શોધીએ. ધીઝ ઇઝ અ ગાર્ડન. તો આ વાક્ય ગાર્ડનનું છે, એટલે અહીં આપણે જી. ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. ટાઈમ ટેબલ અંગ્રેજીનું છે અને એ ક્યાં હોય, રેલવે સ્ટેશન પર, એટલે આર. ધ ડિશીઝ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. એટલે ડિશીઝ ડાઇનિંગ ટેબલની વાત છે, એટલે કિચનનો કે. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. પ્લાન્ટ્સની વાત છે, એટલે ગાર્ડનનો જી. તો હવે આપણે એ બી અને સી આ ત્રણેયમાં કોષ્ટકમાંથી આપણે વિષય પ્રમાણે વાક્ય શોધી લીધા છે. હવે આપણે આ વાક્ય જે આપણે શોધી લીધા છે તે વાક્યને વિષય પ્રમાણે એમના કોષ્ટકમાં લખવાના છે. તો જુઓ, અહીં આપણે અ ગાર્ડન, અ કિચન અને અ રેલવે સ્ટેશન. તો હવે આપણે જે ગાર્ડનવાળા જે વાક્ય છે જેટલા તે અહીં લખીશું, કિચનવાળા જે વાક્ય છે તે અહીં લખવાના છે, અને રેલવે સ્ટેશન માટે જેટલા વાક્ય મળ્યા તે આપણે અહીં લખીએ. તો હવે આપણે ગાર્ડનમાંથી કેટલા વાક્ય મળ્યા, તો ધીઝ ઇઝ અ ગાર્ડન આ તો લખ્યું જ છે. આગળ ધ ટ્રીઝ આર શેડી. ધ ફ્લાવર્સ આર બ્યુટિફુલ. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. ગાર્ડનમાંથી 6 વાક્ય આપણને મળ્યા. કિચન, ધીઝ ઇઝ અ કિચન. ધ ગેસ્ટ સ્ટોવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. ધ ડિશીઝ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. તે જ પ્રમાણે રેલવે સ્ટેશન, ધીઝ ઇઝ અ રેલવે સ્ટેશન. ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ. ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. તો જેટલા વાક્ય આપણે વિષયવાર જે શોધ્યા તે આપણે વિષય પ્રમાણે એમના કોષ્ટકમાં લખી દીધા. તો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં
सारा अक्षरे आ कोष्टक में वाक्य लखवाना छे। हवे आपणे जोईए एक्टिविटी 7। नीचे फार्मनू चित्र आपेलू छे, ते जो फार्म खेतरनू चित्र छे, ते आपणे ध्यानथी जोवानू छे। हवे आपणे आ चित्रमां नीचे तमने खाली जगह देखाय छे, चित्रना आधारे नीचेनी विगतो लखो एटले के पूरो। चित्रना आधारे हवे आपणे जोईए धीस इज अ फार्म, देर इज अ कार्ट इन इट, ध ब्लॉक्स आर खाली जगह इन ध ट्री ब्लॉक। हवे तमे अहीं जुओ, तमने चित्रनी अंदर बड़दो तो क्या छे, तो अंडर ध ट्री झाड़नी नीचे छे। ध वुमन हेज अ पॉट, खाली जगह हर हेड, वुमननी पासे ना माथा पर, तो माथा पर शू छे पॉट, तो अहीं ऑन आवशे ऑन हर हेड। देर आर मेंगोज, खाली जगह अ ट्री मेंगोज ऑन, क्या छे झाड़नी ऊपर छे मेंगोज, चित्रमां तमे जोई शको छो, तो ऑन। चिल्ड्रन आर स्टेन्डिंग, खाली जगह अ ट्रेक्टर नियर चिल्ड्रन, बाळको ट्रेक्टर पासे ऊभा छे, देखाय छे चित्रमां। आ रीते आपणे आ वाक्य पूर्ण करिया। हवे आपणे आ आखो ज पेरेग्राफ, बधा ज वाक्य सारा अक्षरे नीचे लखवाना छे। ઉપરથી જોઈને ધીસ ઇઝ અ ફાર્મ, ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ, ધ બ્લોક્સ આર અંડર ધ ટ્રી, ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ, ધેર આર મેંગોઝ ઓન અ ટ્રી, ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર અ ટ્રેક્ટર। આ રીતે તમારે પહેલાં ખાલી જગ્યા પૂરવાની છે, પછી આ બધા જ વાક્ય સારા અક્ષરે નીચે લખવાના છે। હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી 8। તમારા શિક્ષક તમારા વર્ગખંડની વસ્તુઓ બતાવતા જઈ અંદાજે 15 વાક્યમાં વર્ગખંડનું વર્ણન કરશે, તે સાંભળો અને શિક્ષક જે વાક્ય બોર્ડ પર લખશે તેમાંથી કોઈ પણ 5 વાક્ય અહીં લખવાના છે અને એ વાક્ય વર્ગ સમક્ષ વાંચવાના છે। તો અહીં આપણે 5 વાક્ય એવા લખીએ, ધેર ઇઝ 1 ડોર ઇન માય ક્લાસરૂમ, વર્ગખંડની વસ્તુઓ બતાવતા, એટલે આપણે આપણા વર્ગખંડમાંથી જ વાક્ય બનાવવાના છે, એટલે વર્ગખંડનું વર્ણન કરવાનું છે। એટલે ધેર ઇઝ અ 1 ડોર ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ 5 વિન્ડોઝ ઇન માય ક્લાસરૂમ, ધેર આર 2 કબોર્ડ્સ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ 1 બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ, અને ધેર ઇઝ 1 ટેબલ ઇન માય ક્લાસરૂમ। આ રીતે વાક્ય તમારે પણ પાઠ્યપુસ્તકમાં લખવાના છે। તો વિદ્યાર્થીની મિત્ર, અહીં આપણી એક્ટિવિટીઝ પૂર્ણ થાય છે। દરેક વિદ્યાર્થીની મિત્રોએ એક્ટિવિટી 5, 6, 7 અને 8 પાઠ્યપુસ્તકમાં એમના જવાબો સારા અક્ષરે લખવાના છે। આજનો તાસ અહીં પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।